આ તરફ ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ પણ થોડીવારમાં ઉમેદવારી ફોર્મ ભરશે પીરમગામ બેઠકથી હાર્દિક પટેલ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે વિધાનસભા ચૂંટણીને હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે જુદા જુદા તબક્કામાં હાર્દિક પટેલ છે અને હાર્દિક પટેલ આજે વિશાળ જનસભા સંબોધીને જે છે તે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે ત્યારે સીધા જ વાત હાર્દિકભાઈ સાથે કરીશું હાર્દિકભાઈ આજે હાર્દિકભાઈ ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું છે આજે લાંબી પ્રક્રિયા લડાયક પ્રક્રિયા અને ત્યારબાદ આજે ખૂબ જ મહત્વનો દિવસ ઉમેદવારી ફોર્મ ભરવાનો દિવસ અને આજથી કહી શકાય કે મક્કમ રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત સૌથી પહેલાં તો બે મિનિટ બાપુ સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માનું કે આખી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી નાના ઉંમરના ઉમેદવાર તરીકે મને વિરંગામાં પસંદ કર્યો છે વિરમગામની અંદર જે સ્થાનિક મુદ્દાઓ છે વિરમગામ દેત્રોજ અને અમે ચાર કહીએ છીએ આ ચાર તાલુકાની અંદર જે વિકાસનું કામ છેલ્લા દસ વર્ષથી થવું જોઈએ તો એ નથી થયું અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જયારે હું ફોર્મ ભરવા જઉં છું તો હાર્દિક પટેલનું ફોર્મ ભરવા નથી જતો હું વિરમગામ વિધાનસભાના ત્રણ લાખ લોકો માટેનું ફોર્મ ભરવા જઉં છું આ ચૂંટણીમાં હાર જીત એ વિરંગામના ત્રણ લાખ લોકો માટેની છે વિરંગામના ત્રણ લાખ લોકો જે કાયમી ઈચ્છી રહ્યા છે કે વિરંગામનો વિકાસ થાય માંડલનો વિકાસ થાય દેત્રોજનો વિકાસ થાય અહીંયા સ્થાનિક મુદ્દાઓનું કાયમ માટેનું સમાધાન થાય નાની એવી હોસ્પિટલ બને નાની એવી સ્કૂલો બને કેનલના પ્રશ્નો કાયમીનું નિરાકરણ થાય ચેક ડેમોનું નિરાકરણ થાય આ બધા જ મુદ્દાઓને લઈને આજે ત્રણ લાખ લોકો પોતાનું એફિડેવિટ કરવાના છે કેમકે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે નરેન્દ્રભાઈ ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા બે હજાર બારમાં ત્યારે સૌથી વધુ વિકાસના કામો આખા ગુજરાતમાં થયા છે અને ત્યારે જ અમારા વિરંગામાં કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા બે હજાર બારથી થી લઈને બે બાવીસ સુધી આ દસ વર્ષના સમયમાં જે કામ થવા જોઈતા હતા એમાંથી એક પણ કામ નથી થયું કોંગ્રેસના ધારાસભ્યને પૂછો શું તમે કર્યું તો કે મેં અરજી કરી છે મેં રજૂઆત કરી છે તો ભાઈ રજૂઆતને અરજી જ કરવાની હતી તો તો કોઈ એમબીએ કે બીકોમ વાળા છોકરાને બે ધારાસભ્ય થોડા બનાવત તો સવાલ એ છે કે ધારાસભ્ય એવો જોતો છે જે મજબૂતાઈથી ત્યાં અવાજ ઉપાડી શકે ત્યાં કામ કામ કરાવી શકે હોય ખેડૂતનું કામ હોય નાના યુવાનો નું કામ હોય નળકાંઠાનું કામ હોય દેતરોજ ત્યાં જઈને રજૂઆત કરી શકે અને રજૂઆતના માધ્યમથી એ ત્યાં પોતાનું કામ કરાવી આવે અત્યારે અમારા બધા જેટલા પણ લોકો જે ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ બધાને ત્યાં રજૂઆત કરવી પડે છે કે સાહેબ અમારા વિસ્તારમાં કામ કરો ને પણ અહીંયાનો ધારાસભ્ય જયારે ભાજપનો હોય અને ગાંધીનગર હોય તે રજૂઆતની હક કરી શકે તો આ બધી પ્રક્રિયાની અંદર આજે શરૂઆત કરીએ છીએ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા સાહેબ આવે છે પ્રદેશના નેતાઓ આવે છે અને આજનું આ નામાંકન કે ઉમેદવારી પત્રક માત્ર હાર્દિકનું નથી એ વિકાસ માટેનું છે વિરમગામના લોકો માટેનું છે ને મને ભરોસો છે કે મારી જે વાત છે એ લોકો સુધી પહોંચાડીશ લોકોની વાત સાથે કન્વેન્સ કરીશ અને ભવિષ્યની અંદર એટલે કે એકસો પચાસથી વધુ સીટ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે તો એકસો પચાસ સીટમાં વિરમગામની સીટ હોય હાર્દિક ભાઈ એ દિવસ યાદ આવે છે જ્યારે પ્રાથમિક પ્રશ્નો માટે હાર્દિક ભાઈ એકલા લડત કરીને આગળ આવે છે ત્યારબાદ એક નવું સ્વરૂપ ગુજરાતમાં જોવા મળે છે અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરવા આપ જઈ રહ્યા છો કઈ રીતે આ સમગ્ર જે છે એ સમય રહ્યો અને આજે જ્યારે આપ આખરે જે કરવા જઈ રહ્યા છો ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છો કઈ રીતનો સમગ્ર સમયગાળો રહ્યો અને હવે આગળનો સમયગાળો કઈ રીતે જોઈ રહ્યા છો જ્યારે અમે લોકો આંદોલનની શરૂઆત કરી ત્યારે એકલા લોકો હતા ત્યારે લોકો એવું કહેતા કે આ આંદોલન સફળ થાય અને આંદોલન સફળ કર્યું અને એ આંદોલનના કારણે આજે દર વર્ષે પંચાવન હજારથી વધુ યુવાનોને વિવિધ યોજનાઓના લાભ મળે છે દરેન્દ્રભાઈએ કેન્દ્ર સરકારમાં અને રાજ્ય સરકારમાંથી વિવિધ યોજનાઓ પાસ કરી જેના કારણે યુવાનોને આર્થિક લાભ સામાજિક લાભ રોજગારીના લાભ અને શિક્ષણના લાભ મળે છે આ બધી સ્થિતિની અંદર જ્યારે આજે અમે જ્યાં ઊભા છીએ ત્યારે મારો એ બહુ સ્પષ્ટ મુદ્દો છે કે વિરમગામ જો જિલ્લો બને તો જ હજારો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવે અને વિકાસ માટે કામ થઈ શકે આજે અમારે અહીંયા માંડલ તાલુકો છે માંડલ તાલુકામાં ઘણી બધી નેશનલ કંપનીઓ આવી છે તો ગુજરાત સરકારનો જીઆર છે પંચોતેર ટકા લોકો સ્થાનિકને તો એ સ્થાનિક જે લોકો લેવાના છે એના માટે કડક અમલવારી કરાવવી પડે અને ધારાસભ્ય તરીકે આ બધી કંપનીઓમાં એ સદસ્ય કહેવાય તો લો કે મારે આ કંપની છે તો કોઈ કંપનીને ની વિટલાપુરના લોકોને હોય તો કંપનીના મેનેજર સાથે બેસીને કહી શકું કે મારા વિટલાપુરના ભાઈ પચાસ છોકરા છોકરા લેતો હાસલપુરના પચાસ છોકરા લે માંડલ તાલુકાના એક હજાર છોકરા લે તો આ બધું કામ એક ધારાસભ્યની ભૂમિકામાં કરવું જોઈતું હતું તો દસ વર્ષથી આ બધું થયું જ નહીં તો એના કારણે આજે અહીંયાના સ્થાનિક લોકો એવું વિચારે કે દસ વર્ષથી અમે કોંગ્રેસને ચૂંટણી મોકલી કોંગ્રેસે અમારા માટે શું કર્યું અને ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું નથી તમે ચૂંટણી મોકલ્યા છતાં પણ કે તમે કોઈ પત્ર નખતો લખ્યો કે અમને આયુષ્યમાન કાળ આપો ભારતીય જનતા પાર્ટી આયુષ્યમાન કાર્ડ આવે પણ પાંચ પાંચ લાખ રૂપિયા સુધીને મફતમાં ઓપરેશનો થાય છે સારવાર થાય છે આ કેનલ માટે કોઈ પત્ર નતો લખ્યો ગામડે ગામડે કેનલ પહોંચાડી છે પણ પછી કેનલ અંદર સાફ સફાઈ થાય ને પાણી સમયસર પહોંચે એના માટેનું કામ ધારાસભ્ય કરવાનું હોય તો ધારાસભ્ય કેમ નથી કરતા અંતિમ સવાલ હાર્દિકભાઈ કઈ રીતે લાગી રહ્યો છે રસ્તો સરળ રહેશે લોકોનો વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે કાયમ શું કહેવાય કાંટાળા રસ્તે જ ચાલી આવી પણ અમારા પગ મજબૂત છે કે કાંટા તૂટી જાય છે ભારતા હતા હાર્દિક પટેલ વિરમગામ સીટના ઉમેદવાર જેવું કહી રહ્યા છે કે તેઓ હંમેશા કાંટાળા રસ્તે જ ચાલ્યા છે પણ તેમના પગ મજબૂત રહ્યા છે અને મજબૂતાઈથી તેઓ હાલ દાવેદારી પણ કરી રહ્યા છે પરમાર સાથે રોનક વર્મા ટીવી નાઇન વિરમગામ